બધા જાણે અજાણે એક એવી દુનિયામાં પ્રવેશી ગયા છીએ જે માનવ વિહીન થઈ ગઈ છે. માણસ વગરનું જગત છે. ઘણી વાર એરપોર્ટ ઉપર હું ઘણા લોકોને જોઉં, અહીંયા મુંબઈના રસ્તા ઉપર તમને એમ થાય કે ભાઈને કંઈ થયું છે, પછી થોડી વાર રહીને ખ્યાલ આવે કે એણે બ્લૂટૂથ પહેર્યું છે, કરીને વાત કરતો હોય. હાથ હલાવવાનો તો એ જોતો તો છે નહીં, તું છે ને માટે હાથ હલાવે. નો નો નો, લિસન ટુ વોટ આઈ એમ સેઇંગ, નો યુ ડોન્ટ ડુ ધેટ. એણે બ્લૂટૂથ પહેર્યું છે, તમને એમ થાય કે એકલો વાત કરે છે બચાડો, એને કંઈ થતું હશે? આ આ એક કેવી માનવ વિહીન જગતમાં આપણે પ્રવેશી ગયા છીએ. તમે ગૂગલમાં લોગ ઇન થાઓ ને તો તમને ગૂગલ પૂછે આર યુ અ રોબો, પછી તમારે અમુક વસ્તુ ટાઈપ કરવાની, ત્યારે તમને ગૂગલ કહે કે આ બરાબર છે, આ તમે જ છો. એટલે હવે તો માણસની જગ્યાએ રોબો ગોઠવાયા છે. અમેરિકામાં તો રોબોના બહાર છે, તમે એને જે ઓર્ડર કરો એ ડ્રિંક તમને રોબો બનાવીને આપી દે. હવે માણસોની જરૂર નથી. પણ આપણા દેશમાં એવું નથી. આપણા દેશમાં તો માણસને કામ જોઈએ છે. આપણા દેશમાં મશીન રિપ્લેસ થયા ત્યારે સૌથી પહેલા ગાંધીએ કહ્યું કે મશીન માટેનો આ દેશ જ નથી. આજથી 75 વર્ષ પહેલા એમણે કહ્યું, 80 વર્ષ પહેલા એમણે કહ્યું કે આ મશીન માટેનો દેશ જ નથી, અહીંયા તો માણસને કામ આપવાનું છે. હવે તમે મજા જુઓ કે જે ડોમેસ્ટિક હેલ્પ છે, તમારો કચરાવાળો રોજ આવીને કચરો લઈ જતો હોય તો આપણે એનું નામ પૂછવાની દરકાર નથી કરતા, પણ જો એ 3 દિવસ ન આવે તો નામ સરનામું ફોન નંબર બધું ગોતી કાઢી, ક્યાં રહે છે ગોતો યાર એને. જે મિસિંગ છે, જે નથી, એને શોધવા નીકળવાની આખી રમત છે. ફેમિલી એક સમય હતો કે દાદા કાકા મામા બધા ભેગા એવી ફ્રેન્ડ જેને હું જ નથી ઓળખતી, પછી એ કે હું ફેસબુકમાં તમારી ફ્રેન્ડ છું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ ફેસબુક, એ તમારો પરિવાર નથી. આ એક એવો ચોરો છે જ્યાં લોકો ભેગા થઈને ગોસિપ કરે છે, જેને જ્યારે જે મજા આવે ત્યારે લખી નાસી જવાનું. નાના હતા ને કોકના ઘરનો બેલ મારીને નાસી જતા હતા ને, એવું આ ફેસબુકમાં ટીંગ ટોંગ કરીને પછી ભાગી જવાનું, પછી પેલા ખોલે ત્યારે કોઈ ના આવું કોકની વોલ પર લખી આવવાનું જે મરજી પડે. આ આ ફેસબુક છે. કેટલા લોકો પ્રવાસ કરે છે જગતમાં, ફરવા જાય. આ દિવાળીમાં અહીંયા જવાના, ઉનાળામાં અહીંયા જવાના, સ્વિટ્ઝરલેન્ડમાં કેબલ કારમાં બેઠા હોય પણ કરે છે ફોટા, ફેસબુક અપલોડ. સાંજ પડે એના પર કેટલી લાઇક્સ આવી, એના પર જીવન ટક્યું છે. જો ઓછી આવી કે કોણે કોણે નથી આપી એ નોંધ્યું તો નેક્સ્ટ ટાઈમ જેને નથી આપી એનું આવી ગયું. લોકોને ડિપ્રેશન આવી જાય છે, લાઇક્સ ઓછી થાય ને ડૉક્ટર પાસે જવું પડે છે, એવી પરિસ્થિતિ છે. તમે વિચાર કરો કે સોશિયલ મીડિયાએ આપણને કેવા ઘેર્યા છે. કોરોનાના ટાઈમમાં પહેલી વાર ખબર પડી કે ઘરના લોકો બી સારા માણસો છે, વાત કરવા જેવા છે. બાકી તો બધા લાગેલા જ હોય. પતિ પત્ની એકબીજાને વોટ્સએપ પર હેપી બર્થડે વિશ કરે, હેપી એનિવર્સરી માય ડાર્લિંગ. અરે આ રહ્યા બાજુમાં ડાર્લિંગને અહીંયા જ વિશ કરો. એક સમય હતો, તમે વિચાર કરો, જે લોકો 60s જન્મ્યા છે એમને હું ફરી રિફર કરું છું. દિવાળીના દિવસોમાં બધું સરસ ગોઠવીએ, એના પર પેલા કપડું ઢાંકીએ, પછી લોકો વિશ કરવા આવે, સાલ મુબારક કરે, બધા નાસ્તા કરે, ખોલે, અને આપણને પણ કેટલો ઉત્સાહ, દર વખતે ખુલે ત્યારે અંદરથી થોડું આપણે પણ ખાઈએ. હવે નથી કોઈ કોઈને ઘરે જતું, નથી કોઈ કોઈને બોલાવતું. સોશિયલ મીડિયા ઉપર દિવાળીના મેસેજ વિશ કરી દેવાના, અને આવા બાબો આવ્યો છે જેવું કંઈક ઉમેરાઈ જાય તો પાછું એમાંય લફડું. આપણે બધા જ જાણે અજાણે એક એવી દુનિયામાં પ્રવેશી ગયા છીએ જે માનવ વિહીન થઈ ગઈ છે. માણસ વગરનું જગત છે. ઘણી વાર એરપોર્ટ ઉપર હું ઘણા લોકોને જોઉં, અહીંયા મુંબઈના રસ્તા ઉપર તમને એમ થાય કે ભાઈને કંઈ થયું છે, પછી થોડી વાર રહીને ખ્યાલ આવે કે એણે બ્લૂટૂથ પહેર્યું છે, કરીને વાત કરતો હોય. હાથ હલાવવાનો તો એ જોતો તો છે નહીં, તું છે ને માટે હાથ હલાવે. નો નો નો, લિસન ટુ વોટ આઈ એમ સેઇંગ, નો યુ ડોન્ટ ડુ ધેટ. એણે બ્લૂટૂથ પહેર્યું છે, તમને એમ થાય કે એકલો વાત કરે છે બચાડો, એને કંઈ થતું હશે? આ આ
એક કેવી માનવ વિહીન જગતમાં આપણે પ્રવેશી ગયા છીએ. તમે ગૂગલમાં લોગ ઇન થાવ ને તો તમને ગૂગલ પૂછે આર યુ અ રોબો, પછી તમારે અમુક વસ્તુ ટાઈપ કરવાની ત્યારે તમને ગૂગલ કહે કે આ બરાબર છે, આ તમે જ છો. એટલે હવે તો માણસની જગ્યાએ રોબો ગોઠવાયા છે. અમેરિકામાં તો રોબોના બાર છે, તમે એને જે ઓર્ડર કરો એ ડ્રિંક તમને રોબો બનાવીને આપી દે. હવે માણસોની જરૂર નથી. પણ આપણા દેશમાં એવું નથી. આપણા દેશમાં તો માણસને કામ જોઈએ છે. આપણા દેશમાં મશીન રિપ્લેસ થયા ત્યારે સૌથી પહેલા ગાંધીએ કહ્યું કે મશીન માટેનો આ દેશ જ નથી. આજથી 75 વર્ષ પહેલા એમણે કહ્યું, 80 વર્ષ પહેલા એમણે કહ્યું કે આ મશીન માટેનો દેશ જ નથી, અહીંયા તો માણસને કામ આપવાનું છે. હવે તમે મજા જુઓ કે જે ડોમેસ્ટિક હેલ્પ છે, તમારો કચરાવાળો રોજ આવીને કચરો લઈ જતો હોય તો આપણે એનું નામ પૂછવાની દરકાર નથી કરતા. પણ જો એ 3 દિવસ ન આવે તો નામ સરનામું ફોન નંબર બધું ગોતી કાઢી, ક્યાં રહે છે ગોતો યાર એને. જે મિસિંગ છે, જે નથી, એને શોધવા નીકળવાની આખી રમત છે. ફેમિલી, એક સમય હતો કે દાદા કાકા મામા બધા ભેગા હોય ને એક માનો રાજા બેઠો હોય. પછી આ બે જણના લગ્ન થાય, પાપાની પરીએ પાંખો ઘેર મૂકીને આવવાની એવી શરત છે. રાજા બેઠો જ રહે. એટલે પેલી પરી જે આવી છે એને મા બાપે દીકરાની જેમ ઉછેરી છે અને મા બાપે એનો ઘણો ગૌરવ લીધું છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરી છે. પણ દીકરાને દીકરીની જેમ ઉછેર્યો નથી. એટલે હવે સમસ્યા ત્યાંથી શરૂ થાય છે કે દીકરો નથી પોતાનો બેડ કરતો, નથી પોતાનું કબાટ ગોઠવતો, નથી પોતાના મોજા શોધી લેતો. અને આ તો ભણી ગણીને નોકરી કરતી આવી છે, એની ઈચ્છા એવી છે કે આ થોડી મારી મદદ કરે, જે તો થવાનું નથી. અને કદાચ કરે તો છોકરાની મમ્મીને પ્રોબ્લેમ છે કે મારા છોકરા પાસે કામ કરાવે છે. અહીંથી થાય છે સમસ્યા શરૂ. ટીંડોળા ગોળ સમારવા કે ઊભા સમારવા, એ ત્યારે જ સવાલ આવે જ્યારે આખા ગળી જવાના હોય. જો બંને ચાવવાના જ હોય તો કમે એવા સમારે શું ફરક પડે. પણ આપણે બધા આપણો કક્કો ખરો કરવામાં આપણી ક્લોઝેસ્ટ ઓફ ધી રિલેશનશીપ ગુમાવી બેસીએ છીએ. જેને સૌથી વધુ ચાહવા જોઈએ એની સાથે સૌથી વધુ ડિફરન્સ ઓફ ઓપિનિયન છે, જેની સાથે સૌથી આનંદથી રહેવાનું છે એની સાથે સૌથી વધુ મતભેદ છે. સવારના પતિ પત્ની બંને કામ કરતા હોય અથવા પત્ની સવારે બિઝી હોય અને ઘરના લોકો વધારે હોય અને સવારે 8:30 પતિ વાલ કરવા હોય તો પતા ક્યાં આગળ આ ટાઈમ છે. ઘડિયાળ જોઈને પ્રેમ ઉઠાય કોઈ દિવસ? એને જે ટાઈમે વાલ આવે એ જ ટાઈમે વાલ આવે. એને કંઈ ઘડિયાળ જોઈને પ્રેમ આવે કે અત્યારે 8:30 નહીં હોય સાહેબ પ્રેમ ન થાય. આપણે બધા ઘડિયાળ 12 વાગી ગયા જમીન, ઘડિયાળ જોઈને ભૂખ લાગે, ઘડિયાળ જોઈને ઊંઘ આવે. અને હવેની ન્યૂ મધર્સ તો ઘડિયાળ જોઈને ખવડાવે બાળકને, જ્યુસનો ટાઈમ, ફ્રૂટનો ટાઈમ, ફલાણાનો ટાઈમ. હવે આ છોકરા બી બિચારા એવા, એને મોબાઈલ પકડાવે એટલે મોઢું ખોલે, યંત્રવતને મોઢું બંધ કરે, ખોલે ને બંધ કરે, અને એ દરમિયાનમાં એ મોબાઈલ જોતું હોય. પછી એ 13-14 વર્ષનું થાય ને મોબાઈલ જોઈને ખાય ત્યારે મમ્મી ખકડાવે ફોન મૂકી દે. પણ હવે આ ફોન જોઈને જમવાની ટેવ જ માય પાડી. તો આ બધા સવાલોની વચ્ચે મારે તમને પૂછવું છે કે એક પરિવાર શું છે. વોટ ડુ યુ થિંક અ ફેમિલી ઇઝ ઓલ અબાઉટ? અ ફેમિલી ઇઝ સમવેર વેર પીપલ કેર ફોર ઇચ અધર, વેર ધે લવ ઇચ અધર એન્ડ ધે ટોલરેટ ઇચ અધર. એકબીજાને સહન કરવાની તાકાત હોય ને એ ત્યાં બોન્ડ ટકે, બીજે ક્યાંય બોન્ડ ટકે નહીં. કારણ કે કોઈ પરફેક્ટ છે નહીં. આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે હું તો પરફેક્ટ છું, આ બધા બાકીના ડપોળ. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એવો, કેટલાક લોકોને ઓસીડી હોય ઘરમાં, અતિશય ચોખ્ખાઈ, ડબ્બા આમ જ ગોઠવવાના, નેપકીન આમ જ ભરાવવાના, વસ્તુ આમ જ મૂકવાની, તકિયા આમ જ હોવા જોઈએ. કોક હજી ઘરની બહાર નીકળ્યું નથી, ચાદરો ખેંચીને સરખી કરવા માંડે, તરત પગલું છણ્યું આમ સ્ટ્રેટ કરી નાખે, જો પડદો વાંકો હોય તો એને ઊંઘ ના આવે, એ ઊભા થઈને સરખો કરીને પછી જ ઊંઘી શકે, તાળું માર્યું કે નહીં 2-4 વાર ચેક કરે, ગેસ બંધ છે કે નહીં, વળી પાછું તાળું ખોલીને જુએ કે ગેસ તો બંધ કર્યો ને નીકળતી વખતે. આવા ઘણા છે.
અને આવા લોકોની સાથે જે રહેતા હોય ને એને વધારે તકલીફ થાય, કારણ કે આવા લોકો તો પોતાની મસ્તીમાં હોય, એને પગ લૂછણિયા સીધા કરવામાં એટલો રસ હોય કે બાકીના લોકો પગ લૂછે છે કે નથી લૂછતા એમાં એનો રસ જ ના હોય. વાસણ અમુક જ રીતે લૂછવાના, અમુક જ કપડાથી. મારો એક ફ્રેન્ડ છે, પરણ્યો નથી, 56 વર્ષનો છે, એને ઘરે હું જમવા ગઈ એટલે આપણને એમ થાય કશે ચલો સરસ રસોઈ બનાવી હોય એની થોડી હેલ્પ કરી દો ભાઈ, એટલે મેં કીધું લાવું ગેસ પ્લેટ. ના 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 ના, લીલા પોતાથી ગેસ નહીં, ગેસ માટે પીળું પોત. હવે આ પીળું ને લીલા પોતાની વચ્ચે શું ભેદ છે તો એ જ સમજે છે. પણ જો ભૂલભૂલમાં મેં પીળા પોતાથી ગેસ લૂછી નાખ્યો હોત તો શું થયું હોત એવો સવાલ મને થાય, કે ફાટ્યો હોત, કઈ બોમ્બ, કઈ મુશ્કેલી થઈ ગઈ હોત. છાપા અમુક જ રીતે ગોઠવવાના, મેગેઝિન્સ અમુક જ રીતે મૂકવાના, છાપા વાંચીને આડાઅવળા ફેંકી દે છે. હવે આમાં આડાઅવળા ફેંકી દીધા તો શું, ગોઠવતા તો 3 જ સેકન્ડ થાય છે. એને આડાઅવળા ફેંકવાની મજા આવે છે, તમને ગોઠવવાની મજા આવે છે, પરસ્પર મજા કરો. તમને કેટલી મજા આવે છે બાળીને મૂકવાની, એ ફેંકશે નહીં તો તમે મૂકશો કેવી રીતે, અને એ વખતે વળશો કોને? જો કાલથી એ ખરેખર ગોઠવવા માંડશે છાપા તો તમારી એક પ્રવૃત્તિ ઓછી થઈ જશે એને ખખડાવવાની, જે બી હોય ઘરમાં. પગ ઉપર લઈને સોફા પર નહીં, અરે પોતાના ઘરમાં માણસ પગ ઉપર લઈને ન બેસે તો ક્યાં બેસે? બધા તમે જુઓ એક ઇન્ટરેસ્ટિંગ લાઈફ છે, આ બધા મારા બહુ ક્લોઝ ઓબ્ઝર્વેશન્સ છે ને તમને પણ બહુ આ બધું રિલેટ થતું હશે એટલે જ એટલું બધું હસવું આવે છે. દરેકના ચહેરા પર સ્માઈલ છે, હું હવે એક માણસને ઓળખું. પાણીનો ગ્લાસ અમુક જ રીતે પકડવો, આમ પકડો આમ પકડો, શું ફરક પડે, પણ આંગળા પડી જાય. કાચના ગ્લાસ ધોઈ લૂછી આમ ચોખ્ખા કરીને મૂક્યા હોય એને જો તમે અમુક રીતે પકડી લો તો આંગળાની છાપ પડી જાય તો એમને લાગી આવે, આવી રીતે નહીં, આવી રીતે નહીં, આવી રીતે નહીં. હવે આમાં છે ને મજા શું છે, તમે જુઓ કે મહેમાન જે તમારે ઘરે આવે છે ને એ તો તમારી સાથે વાત કરતા કરતા જ પાણી પીએ છે, એને પહેલાં આંગળા નથી દેખાતા પણ તમને દેખાય છે કે આંગળાની છાપ પડી ગઈ. જે ઘરમાં આવવાનું છે પગ લૂછણીયા આમ લૂછીને આવતું રહેશે એ તો તમારી સામે જુએ છે. પહેલાંના જમાનામાં લોકો ઘરે આવતા ને તો પૂછતા મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, પાણી પહેલાં રેકોર્ડ નહીં કર્યો, મમ્મી કેમ છે, પપ્પા કેમ છે, પાણી આપે, બેસો, વાત કરો. પણ હવેના જમાનામાં દાખલ થતાની સાથે શું પૂછે, જીણીપીનનું ચાર્જર છે, જીણીપીનનું ચાર્જર છે, આમ ગભરામણ થઈ જાય. એનો પોતાનો શ્વાસ અટકી ગયો અને એના ચાર્જરની જરૂર હોય એવી રીતે વર્તે. અને એમાં તમે કહો કે ના હું તો સી ટાઈપ વાપરું, કોકરે બાજુ પૂછી જુઓ. એટલો બધો ફોન આપણા જીવનમાં અગત્યનો થઈ ગયો છે કે જો ફોનની બેટરી ડ્રેન થવા માંડે તો માણસ ક્યાં હોય ને ત્યાંથી ઘેર જવાનો પ્રયત્ન કરે, કાં તો ચાર્જર ગોતે, અને જો ચાર્જર ન મળે તો એનું કોઈ ચીજમાં ધ્યાન ન, ચાર્જર છે ચાર્જર છે ચાર્જર છે એ સિવાય એને કોઈ ચીજમાં રસ. હું એવા કેટલા લોકોને હવે દાખલા તરીકે અત્યારે મારો ફોન ત્યાં પડ્યો છે, 2 રિંગ મારે કોઈ, 3 વાર રિંગ મારે અને હું ન ઉપાડું, ન જ ઉપાડું, સ્વાભાવિક છે. તો બીજે બધે ફોન કરી દે કે બેન ક્યાં છે, બેનને આપો. એક અડધો પોણો કલાક કલાક આપણે વેઇટ કરી શકીએ છીએ, માણસ કંઈ કરતો હશે, ફોન કરશે. પણ આ સેલફોન આવ્યા ત્યારથી આપણી ધીરજ ખૂટી ગઈ છે. આપણને બધાને લાગે છે કે સામેના માણસનો સંપર્ક તરત થઈ જ જવો જોઈએ, અને થઈ જવો જોઈએ એના કરતાં વધારે મજા એ છે કે પત્ની ફોન કરીને પહેલો સવાલ શું પૂછે, ક્યાં છો? એટલે પતિ કે બહાર છું. હવે ઘરમાં ને ઘરમાં ફોન કરવા પડે એવડા મોટા તો મુંબઈમાં કોઈના ઘર જ નથી. બહાર છું એ બહુ કન્વિનિયન્ટ જવાબ છે, એટલે પૂછે બહાર ક્યાં. આજે 7 સેકન્ડ મળી ને એમાં એને વિચારી લીધું કે એને ક્યાં છું એ કહેવાનું છે. મારો એક ફ્રેન્ડ છે, એને મને લેવા આવવાનું હતું તો એ નીકળ્યો નહીં. મને ખબર હતી કે હજી નહીં નીકળ્યો, ઇઝ એઝ યુઝ્યુઅલ લેટ. એટલે મેં એને ક્યાં લેન્ડલાઈન પર ફોન કર્યો, એને લેન્ડલાઈન ઉપાડીને મને કીધું રસ્તામાં જ છું. માણસ કેટલો ટેવાઈ ગયો છે કે એને ફટ દઈને ખોટું બોલવાનું છે એટલે એને ફોન ઉપાડીને હું રસ્તામાં જ છું. અલા તારી લેન્ડલાઈન પર ફોન કર્યો છે, કેવી રીતે રસ્તામાં? અને મેં જાણી જોઈને લેન્ડલાઈન પર ફોન કર્યો કે મને શું જવાબ આપે. આ આ એક મજા છે આપણા બધાના જીવનની. આપણે બધા
એકબીજા સાથે બહુ અટેચ છીએ. માણસને તમે એકલો આઇલેન્ડ પર મૂકી દો તો બે કલાકમાં ત્રાસી જાય. એને કોકની સાથે વાત કરવા જોઈએ, એને કોઈની સાથે મિક્સ થવા જોઈએ, એને કોઈની સાથે વાત સાંભળવા જોઈએ. એકલો માણસ જીવી શકતો નથી. પણ તમે દરેક વખતે કોઈને પણ પૂછો ને તો પહેલું શું કે મારે કોઈની જરૂર નથી. એકચ્યુઅલી મારે બધાની જરૂર છે એની મને ખબર છે, પણ એવું કહેવું મને બહુ ગમે છે. હું તો રહીશ, જાઓ જેને જ્યાં જવું હોય.